नमस्कार, मेट्रो न्यूज गुजरात में आपनु स्वागत छे। हूं छुं कुंज। मेट्रो न्यूज की शुरुआत करे महत्वना समाचारों थी। सौ प्रथम समाचार राजकोट थी सामे आवी रह्या छे। राजकोट में सिंहना फफड़ाट वच्चे हवे दीपड़ा नो भय। आजी डेम नजीक वडाड़ी पासे दीपड़ाए देखा दीधा होवानी घटना। दीपड़ाना सगड़ मळ्या नथी, छता तकेदारी माटे पांजरु मुकायुं छे। आजी डेम अने आसपास में दीपड़ानु आगमन थयुं होय तेवी चर्चाए जोर पकड़ू है। आ पहला पण प्रद्युमन पार्क सुधी दीपड़ो पहुंची गयो हतो। वधु विगतो साथे संवाददाता मयूर सोनी फोन लाइन पर जोड़ाया छे। मयूर, राजकोट में दीपड़ानी दहशत शू चर्चाओ जे जोर पकड़ू है, तथ्य शू? કોણ સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધી સિંહના ફફડાટથી પડવલાથી લઈને વડાળી સુધી, કોટડા સાંગાણીથી લઈને જેતપુર સુધીના લોકો ફફડાટ અનુભવતા હતા, પરંતુ છેલ્લા બે દિવસથી આજી ડેમ નજીક જ આવેલા વડાળી અને આસપાસના જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં લોકોની અંદર એવી ચર્ચા જાગી રહી છે કે દીપડો અહીંયા આવી ચુક્યો છે અને દીપડો છે તેને દેખા દીધી છે। એક બે લોકોએ એવી વાતની પુષ્ટિ પણ કરી છે કે તેમને દીપડો અથવા તો દીપડા જેવું જનાવર છે તે વડાળીની આસપાસના વિસ્તારની અંદર જોયું છે, અને આ માટે વન વિભાગને જાણ કરતા ત્યાં પાંજરા ગોઠવવા સહિતની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી વન વિભાગને કે સ્થાનિક લોકોને દીપડાના સગડ મળ્યા નથી। દીપડો જ્યારે પણ ક્યાંય પણ ગ્રામીણ વિસ્તારની અંદર જોવા મળે છે ત્યારે સૌ પ્રથમ તેના સગડ જોવા મળતા હોય છે, છતાં પણ તંત્ર આ મામલે કોઈ જોખમ લેવા તૈયાર નથી, કારણ કે લગભગ એક વર્ષ પહેલા જ રાજકોટના પ્રદ્યુમન પાર્ક સુધી દીપડો પહોંચી ચૂક્યો હતો, ત્યાં મારણ પણ કર્યું હતું ડિયરનું, અને ત્યારબાદ તેને પકડવા માટે પાંજરાઓ મુકાયા હતા અને અંતે દીપડો પાંજરામાં પુરાયો હતો। પરંતુ આ નવો દીપડો કયો છે, કઈ રીતે અહીં સુધી પહોંચી ચૂક્યો છે, ખરેખર દીપડો આવ્યો છે કે પછી જે વડાળી, પડવડા અને કોટડા સાંગણી આસપાસ જે ત્રણ સિંહો ફરી રહ્યા છે એ પૈકીના જ કોઈ એક સિંહના સગર જોવા મળ્યા છે, એટલે આ તમામ બાબતે હાલ ચર્ચાએ જોર પકડ્યું છે કે દીપડો છે તે આજી ડેમ સુધી પહોંચી ચૂક્યો છે અને આજી ડેમની પાસેના જ વડાળીની આસપાસના જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં ફરી રહ્યો છે। જોકે સત્તાવાર પુષ્ટિ થયા બાદ જ આ વાત ચોક્કસ સામે આવી શકે છે કે દીપડો છે કે પછી અન્ય કોઈ જણાવર છે। જી ચોક્કસ, મયુર આભાર જાણકારી આપવા બદલ। તો સિંહના ફફડાટ વચ્ચે હવે દીપડાનો ભય,